જય માતાજી. મિત્રો, હોળીનો તહેવાર આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોલિકા દહનની રાત્રિને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે. જીવનની સમસ્યાને દૂર કરવા માટે હોલિકા દહન થાય છે. તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રએ આ રાત્રિને સિદ્ધ રાત્રિ કહી છે. આ વિડીયોમાં જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલ હોલિકા દહનમાં કઈ રાશિના જાતકે હોલિકા દરમિયાન કઈ વસ્તુની આહુતિ આપવી અને કેટલી પ્રદક્ષિણા કરવી તે ઉપાય બતાવ્યો છે, જેનાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, વિકટમાં વિકટ પરિસ્થિતિ પણ ટળી જશે, શુભ યોગ બનશે, બીમારીથી પીડાતો વ્યક્તિ નિરોગી બનશે, લગ્ન ન થતા હોય તો લગ્ન યોગ સર્જાશે. તો રાશિ પ્રમાણે કરવાની આહુતિ અને કઈ રાશિના જાતકે કેટલી પ્રદક્ષિણા કરવી એ જાણીએ. મેષ રાશિના જાતકે હોલિકા દહનની 5 પ્રદક્ષિણા કરવી અને ગોળની આહુતિ આપવી. વૃષભ રાશિના જાતકે હોલિકાની 4 પ્રદક્ષિણા કરવી અને સાકરની આહુતિ આપવી. મિથુન રાશિના જાતકે હોલિકાની 3 પ્રદક્ષિણા કરવી અને ઘઉંની આહુતિ આપવી. કર્ક રાશિના જાતકે હોલિકાની 2 પ્રદક્ષિણા કરવી અને ચોખા અને સફેદ તલની આહુતિ આપવી. સિંહ રાશિના જાતકે હોલિકાની 1 પ્રદક્ષિણા કરવી અને લોબાન ધૂપની આહુતિ આપવી. કન્યા રાશિના જાતકે હોલિકાની 12 પ્રદક્ષિણા કરવી અને નાગરવેલ અને ઇલાયચીની આહુતિ આપવી. તુલા રાશિના જાતકે હોલિકાની 11 પ્રદક્ષિણા કરવી અને કપૂરની આહુતિ આપવી. વૃષભ રાશિના જાતકે હોલિકાની 10 પ્રદક્ષિણા કરવી અને ગોળની આહુતિ આપવી. ધન રાશિના જાતકે હોલિકાની 9 પ્રદક્ષિણા કરવી અને ચણાની દાળની આહુતિ આપવી. મકર રાશિના જાતકે હોલિકાની 8 પ્રદક્ષિણા કરવી અને કાળા તલની આહુતિ આપવી. કુંભ રાશિના જાતકે હોલિકાની 7 પ્રદક્ષિણા કરવી અને કાળી રાઈની આહુતિ આપવી. મીન રાશિના જાતકે હોલિકાની 6 પ્રદક્ષિણા કરવી અને પીળા સરસવની આહુતિ આપવી. મિત્રો, આ માહિતી દરેક માટે ઉપયોગી છે, તો આ માહિતીને તમારા મિત્રોમાં શેર કરી દેજો. આજના હોળીના પાવન તહેવાર પર સૌના જીવનમાં આસુરી શક્તિનો નાશ થાય અને દૈવી શક્તિનો વિજય થાય તેવી માં શક્તિને પ્રાર્થના. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. એક લાઈક કરી કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. આવી જ માહિતીઓ જાણવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. વિડીયો પૂરો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. જય માતાજી.